हेलो फ्रेंड्स, बहुपदी प्रकरण में आज आ तीजो अने अंतिम भाग छे। खूब ज अगत्यनो छे। परीक्षा में एमसीक्यू पण पूछाय छे अने साथे साथे बे के त्रण गुणनो एक प्रश्न दाखलो पण पूछी शकाय छे। बहुपदीओ माटे भाग प्रविधि आ एनो टाइटल छे। हवे आपणे जाणीए छीए के सामान्य रीते जे भागाकारनी प्रक्रिया छे ए भागाकारनी प्रक्रिया माटे 53/10 करीए तो 10 एका 10 अने 10 5 50 अने आ जे शेष वधे छे ए शेष 3 वधे छे। हवे आखी जे प्रक्रिया छे ए प्रक्रियाने आपणे शब्दोमां लखवी होय तो भाज्य आने कहेवामां आवे छे। भाज्य आने के शुं कहेवामां आवे छे? भाज्य। अने जे भागाकार करवा माटे वपराय छे एने कहेवामां आवे छे भाजक। भाज्य भाजक आने कहेवामां आवे छे भागफळ। आने शुं कहेवामां आवे छे भाई? भागफळ। अने आ जे बचे छे एने कहेवामां आवे छे शेष। अगाउ पण आपणे जोई गया तो भाज्य बराबर भाजक गुणिया भागफळ वत्ता शेष। पीएक्स जे छे ए पीएक्स तमारी भाज्य बहुपदी छे। एटले धारो कि हूँ एम लखू छू कि आ पीएक्स छे। अत्यारे फक्त हूँ संकेत में लखू छू अने क्यू आ जीएक्स जे छे ए जीएक्स ए आपणो भाजक छे। तो पीएक्स भाग्या जीएक्स जयरे अपने करिए तो पीएक्स भाग्या जीएक्स करीशू तो शू थे जरा जुओ कि भाई धारो कि क्यू एक्स एनु भागफल मे तो हमें क्यू एक्स भागफल मे आर एक्स जो बचसे ए अपनी शेष रहें। ये शू रह अपनी शेष रहें। ये शेष का तो शून्य होई शके छे अथवा तो छेल्ले आपणे कि भाई आर एक्स नी घात हमेशा जी एक्स करता ओछी होवी जोईए। आर एक्स नी घात लेस देन जी एक्स नी घात। हवे आने आपणे प्रश्न स्वरूपे जोईए। अहीं उदाहरण नंबर 6 छे। 2x² + 3x + 1 ने x + 2 वडे भागो। અહીં બે બહુપદીઓ આપેલી છે। આપણે જાણીએ છીએ કે બે બહુપદીઓ આપેલી છે। આ બહુપદીને આપણે ધારો કે પીએક્સ નામ આપીએ અને આ બહુપદીને આપણે અગાઉ ચેક કર્યું એમ જીએક્સ નામ આપીએ તો પીએક્સને જીએક્સ વડે ભાગવાના છે। પીએક્સને જીએક્સ વડે ભાગવાના છે તો સાદી આપણી જે ભાગાકારની રીત છે એનો જ ઉપયોગ કરીશું અને કેવી રીતે થાય છે એ હું તબક્કાવાર તમને સમજાવતો જાઉં છું। 2x² + 3x + 1 2x² + 3x + 1 / x + 2 / x + 2। હવે આવા પ્રકારના ભાગાકાર કેવી રીતે કરવા એટલે હંમેશા સૌથી પહેલો તબક્કો સૌથી પહેલું પ્રાથમિક પગથિયું એ છે કે આ 2x² એ 2x² ને આ એક જ એક્સ જે આપેલો છે 2x² ને એક્સ વડે ભાગીએ તો આપણે એમ કરીએ કે ભાઈ 2x² / x એનો અર્થ એમ થાય કે 2x² / x / x અને આ એક એક્સ આ ગયું અને આ ગયું એટલે બાકી શું રહેશે 2x। એટલે આખી બહુપદી જે છે એ આખી બહુપદીને આપણે x + 2 વડે ભાગવા હોય તો સૌથી પહેલાં આપણે આ બહુપદી જી એક્સને 2x વડે ગુણીશું। આપણે જરા ધ્યાન રાખજો અહીં હું 2x લખું છું એટલે 2x × x + 2 જુઓ 2x × x + 2 શું થશે બરાબર 2x × x એટલે 2x² + 2×2 = 4x। એટલે અહીં x² × 2 × 2x એટલે અહીં થશે આપણું 2x² + 4x। હવે જેવી રીતે આપણે ભાગાકારમાં બાદબાકી કરીએ છીએ એવી જ રીતે અહીં ચિહ્નો ઉલટાઈ દેવાના। વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા। નીચે જે છે એ નીચે જે બહુપદી આવી એમાં ચિહ્નો ઉલટાઈ દેવાના। હવે આ વત્તા 2x² + 2x² અને −2x² આ બંને પદ નીકળી ગયા। આ −4x છે આ +3x છે −4x માંથી +3x
आ तो खूब ज अगत्यनु छे कि भाई आ असमान चिन्हों छे, असमान चिन्हों होय त्यारे बादबाकी करवानी, चारमांथी त्रण जाय तो एक रहे अने मोटी रकम आगळ जे चिन्ह होय ए चिन्ह मूकवानुं। अहीं मोटी रकम आगळ चिन्ह ओछा छे माटे ओछा मूकीशुं, एटले आ एक प्रक्रिया पूरी थई अने उपरथी उतार्या एक, आपणे जेवी रीते ભાગાકારમાં કરીએ છીએ તેવી રીતે ઉપરથી ઉતાર્યા પ્લસ વન, એટલે આ એક્સ વત્તા બે અહીં થશે માઇનસ એક્સ વત્તા એક। ફરીથી આ બીજું પદ એ થશે તમારું કે આ માઇનસ એક્સને એક્સ વડે ભાગીએ, તો માઇનસ એક્સને એક્સ વડે ભાગીશું તો કેટલા બચશે આપણી પાસે? માઇનસ એક। આ એક્સ ગયા, આ એક્સ ગયા, એટલે માઇનસ એક। હવે અહીં માઇનસ એક વડે આપણે ગુણીએ તો શું થશે? જરા જુઓ, એક્સ વત્તા બે એને કેટલા વડે ગુણવાના છે? માઇનસ એક વડે, એટલે ગુણાકાર થયો, તો માઇનસ એક એક્સ એટલે માઇનસ એક્સ, માઇનસ પ્લસ માઇનસ, બે એકા બે એટલે માઇનસ એક્સ માઇનસ ટુ, એટલે અહીં શું થશે? માઇનસ એક્સ માઇનસ ટુ। ફરીથી અહીં જેવી રીતે ચિહ્નો બદલ્યા એવી રીતે અહીં પણ આપણે ચિહ્નો બદલવાના, વત્તા હોય તો ઓછા, ઓછા હોય તો વત્તા, આ ઓછા એક્સ અને વત્તા એક્સ કેન્સલ થયા, આ વત્તા બે અને વત્તા એક, એટલે આ થયા આપણા ત્રણ, એટલે આ આખી ભાગાકારની પ્રક્રિયા અહીં પૂરી થઈ। કારણ કે આપણે જોયું હતું કે આના કરતાં ઓછી ઘાત હોવી જોઈએ અથવા તો શૂન્ય હોવો જોઈએ, શૂન્ય નથી આવતો, માટે આપણે એમ કહીએ કે બે એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા એક બરાબર આ આપણું જી એક્સ આવ્યું, આ આપણું ક્યુ એક્સ એટલે બે એક્સ ઓછા એક, અને છેલ્લે આપણી શેષ વધી ત્રણ, એટલે આખું જે સૂત્ર અગાઉ આપણે લખ્યું હતું કે પી એક્સ બરાબર જી એક્સ ગુણ્યા ક્યુ એક્સ વત્તા આર એક્સ, આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ છીએ। ઉદાહરણ નંબર સાત, ત્રણ એક્સથી ત્રણ ઘાત વત્તા એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચને એક વત્તા બે એક્સ વત્તા એક્સ વર્ગ વડે ભાગો। હવે આપણે જાણીએ છીએ કે આપણું ભાજ્ય છે, ભાજ્ય એટલે પી એક્સ, પી એક્સ આપણે યોગ્ય રીતે ગોઠવી દીધા, જો યોગ્ય રીતે ન હોય તો પ્રમાણભૂત સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયાસ કરવાનો, અથવા તો પ્રમાણભૂત સ્વરૂપમાં આપણે એને ગોઠવવાનું। તો ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા પાંચ, અને આ જે છે એ આપણો ભાજક છે, એ યોગ્ય સ્વરૂપમાં આપણને આપેલો નથી, તો હંમેશા ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તો એક્સ વર્ગ પછી એક્સવાળું પદ એટલે બે એક્સ વત્તા અચળ પદ હોય તો અચળ પદ, એટલે આ રીતે આપણે એને ગોઠવવાની જરૂર પડશે। હવે પહેલું જે સોપાન હતું, પહેલું જે પગથિયું હતું એ હતું કે ત્રણ એક્સની ત્રણ ઘાતને એક્સ વર્ગ વડે ભાગીએ, તો ત્રણ એક્સની ત્રણ ઘાતને આપણે એક્સ વર્ગ વડે ભાગીએ એટલે ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ છેદમાં એક્સ ગુણ્યા એક્સ, તો આ એક્સ આ એક્સ આ એક્સ આ એક્સ, તો કેટલા થશે આપણી પાસે? ત્રણ એક્સ। એનો અર્થ એમ થાય કે એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા એકને સૌથી પહેલાં આપણે ત્રણ એક્સ વડે ગુણીએ। હવે ત્રણ એક્સ વડે ગુણીએ એટલે ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વર્ગ એટલે શું થશે? ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સ ગુણ્યા બે એક્સ એટલે ત્રણ દુ છ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ વત્તા ગુણ્યા એક એટલે ત્રણ એક્સ, એટલે આખું ને આખું પદ આપણે અહીં મૂકી દેવાનું, એટલે સૌથી પહેલું આપણું આવશે ત્રણ એક્સ। અહીં શું આવશે? ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા છ એક્સની બે ઘાત વત્તા ત્રણ એક્સ। ચિહ્નો બદલવાના, વત્તા હોય તો ઓછા અને ઓછા હોય તો વત્તા, અહીં બધા જ વત્તા છે માટે ઓછા, આ ત્રણ એક્સની ત્રણ ઘાત અને ત્રણ એક્સની ત્રણ ઘાત ગયા, આ બંનેની બાદબાકી કરવાની, ખાસ ધ્યાન રાખવાનું અસમાન ચિહ્નો છે એટલે માટે બાદબાકી કરીએ છીએ, છમાંથી એક એક્સ વર્ગનો જાય એટલે પાંચ એક્સનો વર્ગ રહે, મોટી રકમ આગળ ઋણ ચિહ્ન છે માટે આપણે ઋણ મૂકીશું, અહીં પણ બંનેના ચિહ્નો અસમાન છે માટે બાદબાકી કરીશું, ત્રણમાંથી બે જાય તો એક્સ રહેશે, મોટી રકમ આગળ કયું ચિહ્ન છે? ઓછા માટે ઓછા મૂકીશું, અને ઉપરથી આપણે ઉતારીશું પાંચ।
आटली बाबत तमारे ध्यान रखवानी। बीजू आपणुं सोपान ए थयुं के माइनस पांच एक्स वर्ग ने केटला वडे आपणे भागीशुं एक्स वर्ग, तो आ एक्स वर्ग गया एटले केटलो जवाब आवशे माइनस पांच। एनो अर्थ एम थाय के आ जी एक्स छे आपणुं जे आपणुं भाजक आपेलुं छे एक्स वर्ग वत्ता बे एक्स वत्ता एक, एने हूँ माइनस पांच वडे गुणुं, माइनस पांच वडे गुणुं तो शुं थशे माइनस पांच एक्स नी बे घात प्लस गुणिया माइनस एटले माइनस, माइनस दस एक्स प्लस गुणिया माइनस एटले माइनस, पांच एका पांच माइनस पांच एटले फरी आ माइनस पांच अहीं ऊपर मूकीशू अने नीचे आपणे मूकीशू माइनस पांच एक्स नी बे घात माइनस दस एक्स माइनस पांच। चिन्हों बदलवाना, આપણે જેવી રીતે સામાન્ય ભાગાકાર કરીએ છીએ એવી જ રીતે આ વત્તા પાંચ એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વર્ગ ઉડી ગયા, ઓછા પાંચ એક્સ વર્ગ અને વત્તા પાંચ એક્સ વર્ગ બંને વિરોધી છે માટે શૂન્ય થયું। આ વત્તાનું ચિહ્ન છે, ઓછાનું ચિહ્ન છે એટલે અસમાન ચિહ્નો થાય એટલે બાદબાકી કરવાની, દસમાંથી એક જાય એટલે નવ, મોટી રકમ આગળ વત્તાનું ચિહ્ન છે માટે નવ એક્સ થશે અને પાંચ વત્તા પાંચ બરાબર દસ થશે માટે શેષ જે વધશે એ નવ એક્સ વત્તા દસ વધી, શેષ કેટલી વધી નવ એક્સ વત્તા દસ। અહીં શેષની ઘાત એ ભાજકની ઘાત કરતાં ઓછી છે તો આપણે અહીં પ્રક્રિયા અટકાવીશું અને ફાઇનલી જ્યારે આન્સર લખતા હોઈએ ત્યારે ત્રણ એક્સની ત્રણ ઘાત વત્તા એક્સની બે ઘાત વત્તા બે એક્સ વત્તા પાંચ બરાબર એક્સની બે ઘાત વત્તા બે એક્સ વત્તા એક, બીજા કૌંસમાં ત્રણ એક્સ વત્તા ત્રણ એક્સ ઓછા પાંચ વત્તા નવ એક્સ વત્તા દસ। આ રીતે આપણે આ ઉદાહરણને અહીં સંપૂર્ણ રીતે ગણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ દસ ગણિતમાં પ્રકરણ બે બહુપદીઓ અહીં સંપૂર્ણ થાય છે। તમે એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો। ક્યાંક કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો તો હું ચોક્કસ તેનો જવાબ આપીશ। આભાર, થેન્ક યુ।